આપણે સાંભળી વર્ષોથી ગુજરાતભરમાં ગવાતી આરતી, જેના કવિ છે ભક્ત કવિ પ્રીતમદાસ. પ્રીતમ એટલે હરિનો માર્ગ છે સુરાનો, નહિ કાયરનું કામ જોને, જેવા સુપ્રસિદ્ધ ભક્તિ કાવ્યોના કવિ. પ્રીતમ એટલે 18મા સૈકાના ભૂષણરૂપ કવિ. પ્રીતમનો જન્મ 1718થી 1725ની વચ્ચે થયેલો મનાય છે. એમનું જન્મસ્થળ બાવળા, તેમની જ્ઞાતિ બારોટ, તેમના પિતાનું નામ પ્રતાપસિંહ બારોટ હતું અને માતાનું નામ જયકુંવરબા હતું. માત્ર 15 વર્ષની વયે પ્રીતમે રામાનંદી સાધુઓની જમાતના એક મહંત બાબા ભાઈદાસ પાસેથી ગુરુમંત્ર અને ઉપદેશ મેળવ્યા હતા. ત્યારબાદ એમણે જીવન પર્યંત સાધુ જીવન ગાળ્યું હતું એમ પણ મનાય છે. જનશ્રુતિ એમ પણ કહે છે કે પ્રીતમ જન્મથી જ અંધ હતા. ઈસવીસન 1761માં પ્રીતમ ખેડા જિલ્લાના સંદેસર ગામે આવ્યા અને અહીં તેમણે પોતાનું કથન અને સર્જન શરૂ કર્યું. પ્રીતમની કૃતિઓમાં સૌથી વહેલું મળતું રચના વર્ષ 1775 અને છેવટનું રચના વર્ષ 1796માં મળે છે. એમના આ 21 વર્ષના કવનકાળમાં પ્રીતમે વિપુલ કાવ્ય સર્જન કર્યું છે. એમના સર્જનના મુખ્ય વિષયો વેદાંત વિચાર અને ભક્તિ વૈરાગ્ય બોધ રહ્યા છે. પ્રીતમના વિપુલ સર્જનમાં કક્કા, મહિના, તિથિ, વાર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જીવ અને બ્રહ્મ સંબંધિત તત્વજ્ઞાનવાળા જ્ઞાન પ્રકાશ અને 206 પંક્તિ અને 7 કડવામાં લખેલી જ્ઞાન ગીતાનો પણ સમાવેશ થાય છે. લગભગ 638 સાખીઓ, ઉદ્ધવના જ્ઞાન ઉપદેશને સમાવતી સરસ ગીતા. ઈસવીસન 1791ના દુષ્કાળની સ્થિતિને આવરી લેતું કાવ્ય પ્રેમ પ્રકાશ, ઉપરાંત ધોળ, ગરબી, આરતી, થાળ, પ્રાર્થના, ચેતવણી, રણછોડજીના ગરબા વગેરેને સમાવતા અસંખ્ય પદોની પણ પ્રીતમે રચના કરેલી છે. એમની રચનાઓમાં આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા, અથવા હરિનો માર્ગ છે સુરાનો, તેમજ જીભલડી, તને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે, જેવા અસંખ્ય પદો અત્યંત લોકપ્રિય થયેલા છે અને આજે પણ એ પ્રેમથી ગવાય છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયર પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. સુતવિત દારા શિષ સમર્પે તે પામે રસ પીવા, મોતી લેવા
પ્રેમ લક્ષણા ભક્તિ પણ એટલી જ સુંદર રીતે ગાઈ જાણે છે. એમાં આજ સખી શામળિયા સાથે રંગભર રમીએ હોળી એમનું ખૂબ જ જાણીતું ગીત છે, જેમાં એ કેસર એટલે શુદ્ધ ભાવ, કુમકુમ એટલે કમળાકંઠ, ગુલાલ એટલે જ્ઞાન, અગરજા એટલે અનુભવ, પુષ્પ તે પ્રેમ અને ચંદન તે ચિત્ત છે એમ વર્ણવે છે. કૃષ્ણની બાળલીલા, દાણલીલા, મથુરાલીલા, રાધાકૃષ્ણના વિવાહ વગેરેના પદો ઉપરાંત એકાદશ સ્કંદ, બ્રહ્મલીલા, ભગવદ્ ગીતા વગેરે જેવી જ્ઞાનલક્ષી દીર્ઘ કવિતાઓ અને ગુરુ મહિમા, ભક્ત નામાવલી, શ્રી કૃષ્ણાષ્ટક જેવી નાની કૃતિઓનું પણ એમણે સર્જન કર્યું છે. આમ અખા પછીના નોંધપાત્ર જ્ઞાનમાર્ગી અને ભક્ત કવિ તરીકે પ્રીતમને ચોક્કસ મૂકી શકાય. આવા લોકગમ્ય અને લોકપ્રિય એવા અસંખ્ય પદોના આ ભક્ત કવિનું અવસાન 1798માં થયું હતું. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી